हेड क्लार्क भर्ती परीक्षा नो पेपर लीक नो मामलो तो हवे गांधीनगर रेंज आईजी पत्रकार परिषद कही रहा है परीक्षा पेपर लीक मामले मोटा खुलासा थशे। हेड क्लार्कनी परीक्षा जे भर्ती परीक्षा थई हती तेमां पेपर लीक थयुं हतुं अने हवे ए बाबते वधु जे आरोपीओ झड़पाया छे ते बाबतनी माहिती रेंज आईजी आपशे। एक बाद एक आरोपीओ तेमने पोलीसे झड़पी पाड्या छे अने हवे तेमना पर शुं एक्शन लेवाय छे ते सौथी वधारे महत्वनुं छे। ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કની પરીક્ષાના લીકના જે પ્રકરણમાં ગુનો દાખલ થયેલ છે રાતીજ પોલીસ સ્ટેશન ખાતે, તેમાં અમે 8 આરોપીઓને ઓલરેડી અરેસ્ટ કરેલા છે। એ પછી અમારી તપાસ આગળ ચાલુ હતી અને અમારી પાસે અમુક નામો અને અમુક હિન્ટ આવેલી હતી, એના આધારે અમુક લોકો સર્વેલન્સમાં હતા, જેના કારણે અમે આગળની લીકમાં આગળ વધ્યા તો એક દીપક મહેન્દ્રભાઈ પટેલ કરીને જે સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે એની ધરપકડ કરેલી। એ દીપક મહેન્દ્રભાઈ પટેલ છે, એ જે અત્યારે વોન્ટેડ આરોપી છે દેવલ પટેલ, એ પણ ત્યાં સિંગરવા હોસ્પિટલમાં નોકરી કરે છે। એ બંને એકબીજાના સંપર્કમાં હતા। દીપક પટેલની અમે પૂછપરછ કરી તો એણે એક મંગેશ શિર્કે કે જે એસસીજી મીઠાખળી હોસ્પિટલમાં એમઓડી વિભાગમાં નોકરી કરે છે એની પાસેથી પેપર લેવાનું અમને જણાવ્યું। મંગેશ શિર્કેને ડિટેલ પૂછપરછ કરતા જે પ્રેસમાં આ પેપર છપાય છે એ પ્રેસના પ્રિન્ટિંગ હેડ તરીકે કામ કરતા કિશોર આચાર્યનું નામ અમને મળ્યું, જે ત્યાં સાણંદની બાજુમાં વડ ગામમાં જ રહે છે। કિશોર કાનદાજ આચાર્ય મણિપુર વડ તાલુકો સાણંદ ત્યાં રહે છે, એની અમે ધરપકડ કરી અને એની પૂછપરછ કરતા એણે આ પેપર પ્રેસમાંથી ખાનગી રીતે કાઢ્યાનું કબૂલ્યું છે અને એણે એ પેપર મંગેશ શિર્કેને વેચેલું છે। મંગેશ શિર્કે પાસેથી અમે 7 લાખ રૂપિયા પણ રિકવર કરેલા છે। આ ઉપરાંત એણે બીજી એક બે જગ્યાએ પણ આપ્યાનું અમને કબૂલ્યું છે, જેની તપાસ અત્યારે ચાલુ છે। આમ આખી જે લીક છે એ પ્રિન્ટિંગ પ્રેસ સુધી પહોંચી છે અત્યાર સુધી। શિર્કેને એણે 9 લાખમાં વેચેલું છે। અત્યાર સુધી તપાસમાં મહિલાઓનો કોઈ રોલ આવ્યો છે? મહિલાને પણ ગાંધીનગર પોલીસ તપાસ માટે લઈ આવી છે, સાથે આ જે આચાર્ય છે આચાર્યના પરિવારને પણ આપણે તપાસ માટે બોલાયા છે, એમનો કોઈ રોલ વગેરે છે કે શું? આચાર્યના પરિવારને તપાસમાં બોલાવેલો છે એવું કંઈ છે નહીં, અને આ ઉપરાંત કોઈ મહિલાને પણ અમે હજુ સુધી અટક કરેલી નથી। અમારી તપાસ ચાલુ છે, આમાં કોઈ પણ આવે પુરુષ કે મહિલા એ અમારે માટે અગત્યનું નથી। અમારે આ પેપર લીક કાંડમાં જે ગુનેગાર હશે એની ચોક્કસપણે ધરપકડ કરવાની છે। એ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રિન્ટ વિભાગનો હેડ છે, એટલે આ જે પેપરો પ્રિન્ટ થાય છે એ વિભાગના હેડ તરીકે ફરજ બજાવે છે અને ઘણા લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવે છે। એ પાછળથી જાહેર કરવામાં આવશે, કારણ કે અમુક હકીકતો હજુ અમારે તપાસના વિષયમાં છે। ગુનો તો ઓલરેડી નોંધાયેલો જ છે અને એમાં જ એ જ ગુનામાં ધરપકડ થશે ત્યારે। અત્યારે અમે ગૌણ સેવા પસંદગી મંડળ અને પ્રિન્ટિંગ પ્રેસ વચ્ચે જે કોન્ટ્રાક્ટ થયેલો છે અને જે પ્રકારની સમજૂતીઓ થયેલ છે એનો અભ્યાસ કરી રહેલા છીએ અને એમાં જે શરતો અને જે બોલીઓ અંદર લખેલી હશે અને જે જે જવાબદારીઓનું પાલન કરવાનું રહેતું હશે એનો અભ્યાસ કર્યા પછી જે કોઈ નીકળતું હશે એ તમામને એરેસ્ટ કરવામાં આવશે। હવે આજે અમે એરેસ્ટ કર્યા છે, આવતીકાલે રિમાન્ડ લઈને પૂછપરછ કરીશું
तो अगाउ पण जोणे आ काय काम कर्युं छे आ प्रकारनुं तो पण अमे चोक्कसपणे शोधी काढीशुं अने गुनाना कामे जे ते वखते जे ते लोकोए भूमिका भजवी छे ए बधाने सामे लावीशुं। હવે અગાઉ પેપર ત્યાં છપાયેલા છે એ હજુ તપાસમાં આવ્યું નથી, જો લીક થયા છે અને તપાસમાં આવશે તો એમાં પણ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે। અને હવે કયા પેપર ત્યાં છપાવવાના છે એ બધું તમે રેકોર્ડ મંગાવી અને એક વખત જોઈએ પછી જ ખબર પડે, અત્યારના તબક્કે કેવું વધારે પડતું ગણાશે। ના હજુ સુધી કોઈ અમે ત્યાંથી જપ્ત કર્યું નથી, કારણ કે પ્રિન્ટિંગ પ્રેસ ચાલુ હાલતમાં છે, એમાંથી કોઈ પણ વસ્તુ અમે લઈશું તો ઓન પેપર પંચનામા કરી અને લઈશું, અને એ બધી વસ્તુ એવી છે કે ક્યાંય કોઈથી હટાવી શકાય એવી હોતી નથી। અત્યારે અમે ચોક્કસપણે કહી શકીએ છીએ કે આ સાણંદ પ્રેસમાંથી જ લીક થયું। હમણાં કહ્યું મેં કે એની ધરપકડ થઈ ચૂકી છે। જયેશ પટેલ હજુ પણ ફરાર છે, વિડીયો વાયરલ થયો છે, એ વિડીયોના આધારે કે તપાસ વગેરે થઈ રહી છે, જયેશ પટેલ પોલીસ પાસે છે ઓફિશિયલ કે? જયેશ પટેલ પોલીસ પાસે નથી અને પોલીસ હજુ એની કોઈ ધરપકડ પણ કરી નથી, એના અંગેની તપાસ ચાલુ છે, એ ફરાર છે, એની પાછળ અમારી સર્વેલન્સ ટીમો લાગેલી છે, એ પણ પકડાઈ જશે, ક્યાં જશે? જયેશ પટેલ વિડીયોમાં જે બોલ્યો છે એમાં ઘણું જૂઠું હોઈ શકે છે, અને જયેશ પટેલની આગળની જે લિંક છે એ દીપક પટેલ છે, એ એનાથી આગળ કોઈને ઓળખતો નથી, અને દીપક પટેલ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છે, જો જયેશ પટેલ એને મોટું માથું ગણતો હોય તો પછી તમે સમજી શકો। મેં હમણાં જ કહ્યું એમ કે આખું ગૌણ સેવા પસંદગી મંડળની જે આ પેપર સેટ કરવાની પ્રક્રિયાથી લઈ અને પ્રિન્ટિંગના ઓર્ડર આપવા સુધીની પ્રક્રિયાનો અમે અભ્યાસ કરી રહ્યા છીએ, અને એમાં જે કાંઈ ગુનાહિત નીકળતું હશે તો જે કોઈ સંડોવાયેલા નીકળશે એના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરો। એ બધું ગૌણ સેવા પસંદગી મંડળ જ કરતું હોય છે। જો એ સામાન્ય રીતે જે કઈ પ્રેક્ટિસ હોય મને ખબર નથી કે ક્યાં કોને પેપર ચેક કરવા માટે આપવા જોઈએ કે પ્રિન્ટ કરવા માટે આપવા જોઈએ, પરંતુ અત્યારે આ પેપર સાણંદ પ્રેસમાં પ્રિન્ટ થયેલું છે, અને એમાં જે પણ જે નિયમો અનુસાર તપાસ કરી રહ્યા છીએ અમે, એ જે પ્રમાણે કાર્યવાહી થશે જેમ જેમ આગળ વધતી જશે એમ એમ અમે કાર્યવાહી કરતા જઈએ। હવે તમારું જે નોલેજ છે એ તમને વધારે ખબર હશે, અમારી પાસે તો અત્યારે જે વાત આવી છે એમાં પ્રિન્ટિંગ પ્રેસની છે, અને મેં તમને પહેલા જ કહ્યું છે કે અમે ગૌણ સેવા પસંદગી મંડળ અને પ્રિન્ટિંગ પ્રેસ વચ્ચેના કરારોનો અભ્યાસ કરી રહ્યા છીએ, પછી આગળ આખી લિંક જે હશે તે બહાર આવશે। જે માણસ પ્રિન્ટ કરે છે એ પોતે વેચવા નીકળે છે, તમે પહેલા ધ્યાનથી વાત પૂરી સાંભળતા જાઓ, એટલે વારંવાર ક્વેશ્ચન રિપીટેશન અત્યાર સુધી ગૌસેવા પસંદગી મંડળના કોઈ પણ કર્મચારીને આપણે તપાસ માટે પૂછપરછ માટે બોલાવ્યા છે કે એ કઈ ઘટના? ના, અત્યારે અમે ગૌણ સેવા પસંદગી મંડળમાંથી બધી માહિતી એકઠી કરી રહ્યા છીએ, કારણ કે એ સરકારી કચેરી છે એટલે એમાં પરિપત્રો, એના કોન્ટ્રાક્ટ્સ, એની આખી ઓનલાઈન માહિતી
એ બધું બહુ લેન્ધી હોય છે એટલે એનો અભ્યાસ કરી રહ્યા છે. માસ સ્કેલ પણ ક્યારે વાયરલ થયું? કારણ કે જે કિશોર આચાર્ય મંગેશને આપ્યું, મંગેશે દીપકને આપ્યું, એ જ કડી હતી કે પછી બીજા કોઈને પણ એને વેચ્યું? અત્યારે એક જે આ મેઇન લાઈન છે મંગેશ અને દીપક વાળી, એ આખી લાઈન લગભગ ક્લિયર થઈ ગઈ છે. આ ઉપરાંત આચાર્ય બીજા કોઈને જો પેપર આપ્યું હશે તો એ પણ આગળ આગળ પછી નીકળી અને જે લોકો સંડોવાયેલા હશે એની ધરપકડ કરવામાં આવશે. આ 10 તારીખે જેમને પેપર ખરીદ્યા છે એમની સામે પણ તપાસ કરવામાં આવશે, એમને બોલાવવામાં પણ આવશે અને એમની ધરપકડ પણ કરવામાં આવશે. આજે મીડિયાના માધ્યમથી એ પણ કહું છું કે જે લોકો આ બાબતે માહિતી ધરાવતા હોય સામેથી પોલીસ પાસે આવે તો પોલીસ થોડી સહાનુભૂતિથી વિચારશે. બાકી પોલીસ દરેક જણ સુધી પહોંચવાની જ છે અને જે કોઈ એમાં સંડોવાયેલા છે એ તમામની ધરપકડ 100% થવાની જ છે. જો આમાં એવું છે કે એ નંબર અત્યારે હું તમને કહું એનો કોઈ મતલબ નથી, એ કહી શકાય એમ પણ નથી. થેન્ક યુ. તો દીપક મહેન્દ્રભાઈ પટેલ જેમની ધરપકડ કરી અને કિશોર આચાર્ય તેમની પાસેથી મંગેશ શિર્કે સુધી આ પેપર પહોંચ્યું હતું, એટલે કે પ્રિન્ટિંગ પ્રેસમાંથી આ પેપર અલગ અલગ લોકો પાસે પહોંચ્યું હતું. પેપર ખરીદ્યા હશે તેમની પણ ધરપકડ કરાશે તે વાત પણ અભય ચુડાસમાએ કરી છે. પેપર લીક કેસમાં કોઈની પાસે માહિતી હોય તો અમને આપો, તે બાબતે પોલીસ સહાનુભૂતિ રાખશે. પેપર ખરીદ્યા હશે તેમની પણ ધરપકડ થશે.